શ્રી ગણેશ નમ મિત્રો આપ જઈ રહ્યા છો યુટ્યુબ આપણી ચેનલ આવો સત્સંગમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજે આ વિડીયોમાં આપણે સાંભળવાના છીએ ભાદરવા માસના પક્ષની એકાદશી પરિવર્તીની એકાદશી વામન એકાદશી કે જલ ઝીલણી એકાદશીની વ્રત કથા મહિમા મુહૂર્ત પૂજન વિધિ જો આપને આ વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આવનાર વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ઓમ નારાયણાય વિદમહે વાસુદેવાય ધીમહિ તન્નો વિષ્ણુ પ્રચોદયાત બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની છે મિત્રો એકાદશી એટલે અગિયારમી તિથિ આ તિથિ ભગવાન શ્રી શ્રીહરિનારાયણને સમર્પિત છે આજના દિવસે ભગવાન શ્રી કોઈ કોઈપણ સ્વરૂપની પૂજા કરીને ભક્તો પાપમાંથી મુક્તિ મેળવી શકે છે અને ધર્મ અર્થ કામ અને અંતે મોક્ષની પ્રાપ્તિ કરી શકે છે એવી મહાતિથિ છે આ એકાદશીની એમાંય ખાસ કરીને આ ભાદરવા માસની શુક્લપક્ષની એકાદશી તો ઉત્તમમાં ઉત્તમ છે કારણ કે આ દિવસે ભગવાન શ્રી હરિનારાયણ કે જે શયન દરમિયાન પડઘું ફેરવે છે માટે આ એકાદશીને પરિવર્તીની એકાદશી કહેવાય છે એકાદશી એકાદશીથી માંડીને દેવ ઉઠી એકાદશીની વચ્ચે આવતી આ એકાદશી જેમાં પ્રભુએ પોતાનું સ્થાન પરિવર્તન કર્યું છે એટલે પણ આ એકાદશીને છે આ ઉપરાંત આ એકાદશીના દિવસે ભગવાન શ્રી કૃષ્ણએ ગોપીઓ સાથે શ્રી જલ જલમાં વિહાર કર્યો હતો એટલા માટે વૈષ્ણવ ભક્તો આજે જલ એકાદશીના નામે ઉત્સવ મનાવે છે વૈષ્ણવ મંદિરમાં સ્વામિનારાયણ મંદિરમાં આજના દિવસે ધામે ધૂમેથી ઉત્સવ મનાવાય છે જલમાં પ્રભુને હોળીમાં બિરાજમાન કરીને તેમને વિહાર કરાવાય છે આ ઉપરાંત આ એકાદશીને વામન એકાદશી પણ કહેવાય છે કારણ કે આજના દિવસે ભગવાન શ્રી વામને બલિરાજા પાસે આવીને દાન માંગ્યું હતું અને બલિરાજાએ પોતાનું સર્વસ્વ પ્રભુના શ્રી ચરણોમાં સમર્પિત કર્યું હતું માટે આ એકાદશી ઉત્તમમાં ઉત્તમ છે ભક્ત અને ભગવાનને સમર્પિત આ એકાદશી જે ભક્તો ભાવથી પ્રેમથી કરે છે આજના દિવસે ભગવાન નારાયણ લક્ષ્મીપતિનું પૂજન કરે છે તેની ઉપર પ્રભુ સદૈવ પ્રસન્ન રહે છે એવી આ એકાદશી છે શુભ એકાદશી છે આપણા ઋષિ મુનિઓએ પાપ પુણ્ય સ્વર્ગ નર્ક આદિનો વિચાર ધ્યાનમાં લઈને મનુષ્યને સારા માર્ગે ચાલવા માટે સારા કર્મ કરવા માટે જપ તપ વ્રત દાનનું જે સૂચન કરેલું છે તેમાં એકાદશીનું ઘણું મહત્ત્વ છે એકાદશી એટલે અગિયારસ મહિનામાં બે વખત આવે છે આ એકાદશી વ્રત અને વર્ષની કુલ ચોવીસ એકાદશી થાય છે જ્યારે પુરુષોત્તમ માસ આવે ત્યારે બે એકાદશીએ કુલ છવ્વીસ એકાદશી થાય છે જો આ છવ્વીસે એકાદશીનું વ્રત ના થાય તો દેવશયની એકાદશી અને દેવ ઉઠી એકાદશી કરી શકાય છે અને તેમની વચ્ચે આવતી આ પરિવર્તીની એકાદશીનું વ્રત પણ કરી શકાય છે આ વ્રત ભુક્તિ અને મુક્તિ આપનારું છે અશ્વમેઘ યજ્ઞનું પુણ્ય પ્રાપ્ત થાય છે ભક્તજનો ઉપર પ્રભુ સદૈવ કૃપા દ્રષ્ટિ બનાવી રાખે છે એવું આ વ્રત છે એકાદશીનું વ્રત આ એકાદશીના દિવસે સવારે વહેલા ઉઠીને સ્નાનાદિધિ પરવારીને શુદ્ધ વસ્ત્ર ધારણ કરીને ભગવાન શ્રીહરિનું મનમાં સ્મરણ કરવું જોઈએ આપણા ઘરના મંદિરમાં જો પ્રભુની કોઈ પણ મૂર્તિ ફોટો હોય લાલજીનું સ્વરૂપ હોય સ્વામિનારાયણ ભગવાન જે આપણે જેમના પ્રત્યે શ્રદ્ધા છે તેમના પ્રત્યે ભાવથી પ્રેમથી આજે પૂજન કરાય છે પ્રભુના શ્રી ચરણોમાં બે તુલસી દલ અર્પિત કરવા જોઈએ અને માખણ મિશ્રીનો ભોગ લગાવાય છે સીઝનના ફલ ફલાદી ભોગ લગાવી શકાય છે મીઠાય છે અને ભોજન પણ ભોગ લગાવી શકાય છે આજના દિવસે ભગવાનને આ રીતે નૈવેદ્ય ધરીને દીપ પ્રગટાવીને ધૂપ કરાય છે આરતી કરાય છે ત્યારબાદ પ્રભુને પ્રાર્થના કરાય છે એકાદશીના વ્રતનો સંકલ્પ કરાય છે કઈ રીતે આપણે એકાદશીનું વ્રત કરવાના છીએ તે પ્રમાણે સંકલ્પ કરવો જોઈએ જો શરીર સાથ આપતું હોય તો ઉપવાસ કરી શકાય છે અને નહીંતર એક ટાઈમ ભોજન પણ લઈ શકાય છે સાંજના સમયે ભોજન સાત્વિક કરવું રાંધેલો ભાત ખાવો નહીં લસણ ડુંગળી ખાવી નહીં અને કોઈ પણ વ્યસન પણ કરવું નહીં કોઈની નિંદા કૂથલી ના કરવી અને પ્રભુ ભજનમાં સમય પસાર કરવો આપણું જે કર્મ છે આપણી જે ફરજ છે તે બજાવતા બજાવતા આ દિવસે વિષ્ણુ સહસ્ત્ર નામ પાઠ કરી શકાય છે ભગવાનના એકસો આઠ નામ જપી શકાય છે અને આજના દિવસે ગીતાજીનો પાઠ અવશ્ય કરવો સાંભળવો જેથી પિતૃદેવતાની પણ કૃપા પ્રાપ્ત થાય ગાય માતાની સેવા કરવી લીલું ઘાસ આપી શકાય છે ઘરની બનાવેલી તાજી રોટલી અને ગોળ આપી શકાય છે પશુ પક્ષીની સેવા કરાય છે જરૂરિયાતમંદને દાન પુણ્ય કરાય છે અને એકાદશીના બીજા દિવસે પારણા કરાય છે પારણામાં આપણે બ્રાહ્મણને દાન દક્ષિણા આપી શકાય સીધું સામગ્રી આપી શકાય અને જો આપણી પાસે શક્તિ ન હોય તો પ્રભુને પ્રાર્થના કરીને ગાય માતાને એક રોટલી ખવડાવીને પણ પારણા કરી લેવાય છે પ્રાર્થના કરીને દક્ષિણા સમર્પિત કરીને ત્યારબાદ પણ જલ અને તુલસી ગ્રહણ કરી લેવા જોઈએ જેથી પારણા થઈ જાય છે અને જ્યારે સમય મળે ત્યારે જે આપણે દક્ષિણા સમર્પિત કરી છે પ્રભુની સામે તે મંદિરમાં જઈને અથવા જરૂરિયાતમંદને દાન દક્ષિણા આપી દેવી જોઈએ આ રીતે સાદું સરળ આ વ્રત છે એકાદશીનું વ્રત ભાવથી પ્રેમથી જો આ વ્રત કરવામાં આવે અથવા વ્રત ન પણ કરી શકાય તો પણ આજના દિવસે પ્રભુનું પૂજન અવશ્ય કરવું નમન કરવા મંદિરે જઈને પ્રભુના દર્શન કરવા તો પણ લાભ પ્રાપ્ત થાય છે જો તીર્થ સ્થાનોમાં હોય તો તો કહેવું શું આજના દિવસે પવિત્ર નદીઓમાં જલમાં સ્નાન કરીને પ્રભુનું સ્મરણ કરીએ તો પણ વ્રતનું ફળ પ્રાપ્ત થાય છે એવી આ વામન એકાદશી કે જલ એકાદશી કે પછી પરિવર્તિતની એકાદશીનો મહિમા છે આજના દિવસે ભગવાનની પૂજા કરીને આ એકાદશીની વ્રત કથા અવશ્ય સાંભળવી જોઈએ તુલસી માતાની સેવા પૂજા કરવી જોઈએ પીપળાના વૃક્ષની સેવા પૂજા કરવી જોઈએ જેથી પિતૃદેવતાની કૃપા પ્રાપ્ત થાય કારણ કે આ છે ભાદરવા માસની શુક્લપક્ષની એકાદશી ભાદરવો માસ જ પિતૃદેવતાને સમર્પિત છે માટે આજે પિતૃ તર્પણ પણ કરી શકાય છે એકાદશીનો શુભ દિવસ છે મંગલમય દિવસ છે આજે ભગવાન શ્રી હરિને આ દિવસ સમર્પિત છે માટે આપણાથી જે કાંઈ પુણ્ય થાય તે અવશ્ય કરવું જોઈએ આજના દિવસે આ એકાદશીની વ્રત કથા સાંભળીને મનને તનને પાવન કરવું જોઈએ તો મિત્રો આવો આપણે સાંભળીએ આજના દિવસની કથા વામન જયંતિ અથવા પરિવર્તિની એકાદશી અથવા જલજીલની એકાદશીની વ્રતકથા બોલો ભગવાન લક્ષ્મીપતિ નારાયણની જય એક વખત ધર્મરાજ યુધિષ્ઠિર ભગવાન શ્રીકૃષ્ણને કહે છે હે માધવ ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશીનું નામ શું છે તેની વિધિ કઈ છે એ એકાદશી વ્રતનું ફળ પણ મને કહો આ સાંભળીને ભગવાન શ્રી કૃષ્ણ યુધિષ્ઠિર રાજાને કહે છે હે ધર્મરાજ હવે હું અનેક પાપ નષ્ટ કરનારી અને અંતમાં સ્વર્ગ દેનારી ભાદરવા માસના શુક્લપક્ષની વામન એકાદશી કે પરિવર્તિતની એકાદશીની વ્રતકથા કહું છું તે તમે ધ્યાનથી સાંભળો આ એકાદશીને જયંતી એકાદશી પણ કહેવાય છે આ એકાદશીની કથા સાંભળવા માત્રથી જ સર્વે પાપોનો નાશ થાય છે આ જયંતી એકાદશીની કથાથી નીચ પાપીઓનો પણ ઉદ્ધાર થાય છે જો કોઈ ધર્મપરાયણ મનુષ્ય આ દિવસે મારી પૂજા કરે છે તો હું તેને સંસારની પૂજાનું ફળ આપું છું જે મનુષ્ય એકાદશીના દિવસે શ્રી ભગવાનની પૂજા કરે છે તે ત્રણ દેવતા અર્થાત બ્રહ્મા વિષ્ણુ મહેશની પૂજા કરે છે જે મનુષ્ય આ એકાદશીનું વ્રત કરે છે એમને આ સંસારમાં કશું પણ કરવાનું શેષ રહેતું નથી આ એકાદશીના દિવસે ભગવાન શ્રી હરિનારાયણ પડખું બદલે છે પાસું બદલે છે તેથી તેને પરિવર્તિતની એકાદશી કહેવાય છે આ સાંભળીને યુધિષ્ઠિર ભગવાન પ્રતિ કહે છે કે હે પ્રભુ તમારા વચન સાંભળીને મને સંદેહ થાય છે કે તમે કેવી રીતે સૂવો છો તથા પાસા બદલો છો તમે બલીને કેમ બાંધ્યા અને વામનરૂપ ધારણ કરીને કઈ લીલાઓ કરી ચાતુર્માસ વ્રતની વિધિ કઈ છે તથા તમારા શયન કરવાથી મનુષ્યનું ક્યુ કર્તવ્ય બને છે તે બધું વિસ્તારપૂર્વક કૃપા કરીને મને કહો આ સાંભળીને શ્રીકૃષ્ણ ભગવાન રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે કુંતી પુત્ર હવે તમે પાપોને નષ્ટ કરનારી આ કથાનું શ્રવણ કરો આમ કહીને પ્રભુ કથા કહેવા લાગ્યા યુગમાં બલી નામના એક દાનવ હતા અને દાની સત્યવાદી બ્રાહ્મણોની સેવા કરવામાં તત્પર હતા તે પોતાની ભક્તિના પ્રભાવથી સ્વર્ગમાં ઇન્દ્રના સ્થાન પર રાજ્ય કરવા લાગ્યા ઇન્દ્ર તથા અન્ય દેવતા આ વાતને સહન ન કરી શક્યા અને ભગવાન પાસે જઈને પ્રાર્થના કરવા લાગ્યા તેથી પ્રભુએ વામન રૂપ ધારણ કર્યું અને રાજા બલિને જીતી લીધો ત્યારે યુધિષ્ઠિર ભગવાનને ફરી કહે છે કે હે જનાર્દન તમે વામન રૂપ ધારણ કરીને એ બલિને કેવી રીતે જીત્યો તે મને વિસ્તારપૂર્વક કહો ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હે રાજન મેં વામન રૂપ ધારણ કરીને રાજા બલિને યાચના કરી કે હે રાજન તમે મને ત્રણ ડગલા ભૂમિ આપો તેથી તમારું ત્રણેય લોકમાં દાનનું ફળ પ્રાપ્ત થશે રાજા બલીએ આ નાની યાચનાનો સ્વીકાર કર્યો અને ભૂમિ આપવા તૈયાર થયા ત્યારે મેં મારો આકાર વધારી દીધો અને ભૂલોકમાં પગ ભુવનલોકમાં જાંગ સ્વર્ગલોકમાં કમર મહર લોકમાં પેટ જળલોકમાં હૃદય તપલોકમાં કંઠ અને સત્યલોકમાં મુખ રાખીને પોતાનું માથું ઊંચું ઉઠાવ્યું આ સમયે સૂર્ય નક્ષત્ર તારા ગ્રહ ઇન્દ્ર તથા અન્ય દેવતાઓ મારી સ્તુતિ કરવા લાગ્યા એ સમયે મેં રાજા બલીને પકડ્યો અને પૂછ્યું હે રાજન હવે હું ત્રીજો પગ ક્યાં મૂકું આ સાંભળીને રાજા બલીએ પોતાનું મસ્તક નીચું કર્યું અને કહ્યું હે પ્રભુ મારા મસ્તક ઉપર આપનો ત્રીજો પગ મૂકો ત્યારે મેં તેના મસ્તક પર ત્રીજો પગ રાખી દીધો અને ભક્ત દાનવ પાતાળમાં ચાલ્યા ગયા ત્યારે દાનવરાજની આ ભક્તિ જોઈને મેં તેને કહ્યું હે રાજા બલિ હું સદૈવ તારી પાસે રહીશ ભાદરવા માસના શુક્લ પક્ષની પરિવર્તિની નામની એકાદશીના દિવસે મારી એક પ્રતિમા રાજા બલી પાસે રહે છે અને એક શેષ સૈયા પર શયન કરે છે આ એકાદશીએ ભગવાન વિષ્ણુ સૂતા સૂતા પડખું બદલે છે આ દિવસે ભગવાન નારાયણની પૂજા કરવામાં આવે છે એમાં ભાત અને દહીં સાથે ચાંદીનું દાન કરવામાં આવે છે આ દિવસની રાત્રિએ જાગરણ કરવું જોઈએ એ પ્રકારે વ્રત કરવાથી મનુષ્ય સમસ્ત પાપમાંથી મુક્ત થઈને અંતે સ્વર્ગલોકમાં જાય છે ભગવાન શ્રી કૃષ્ણ રાજા યુધિષ્ઠિરને કહે છે કે હે ધર્મરાજ આ રીતે મનુષ્ય શુભ અને સઘળા પાપોનો નાશ કરનાર ભોગ તથા મોક્ષ આપનાર આ એકાદશીનું વ્રત કરે છે તે સ્વર્ગમાં જઈને ચંદ્રમાની પેઠે શોભે છે જે મનુષ્ય પાપને હરનારી આ ઉત્તમ કથા સાંભળે છે વાંચે છે તેને હજાર અશ્વમેઘ યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે આ રીતે સ્કંદ પુરાણમાં ભાદ્ર માસના શુક્લપક્ષની પરિવર્તિની એકાદશીનું મહાત્મય કહેલું છે બોલો ભગવાન શ્રી લક્ષ્મીપતિ નારાયણની છે તો મિત્રો આપણે સાંભળી આ ભાદરવા માસના શુક્લ પક્ષની એકાદશી પરિવર્તિની એકાદશીની કથા મહિમા પૂજન વિધિ મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે આ એકાદશીનું વ્રત એટલું મહાવ્રત છે કે આજના દિવસે જો ઘરમાં સૂતક હોય કોઈનું જન્મ મૃત્યુ થયું હોય અથવા તો બહેનો માસિક ધર્મમાં હોય તો પણ વ્રત કરી શકે છે કોઈ બાધા નડતી નથી માત્ર પૂજા થતી નથી વ્રત તો મનથી કરાય છે ભાવથી કરાય છે પ્રેમથી કરાય છે અને વ્રત ન થાય તો પ્રભુનું સ્મરણ પણ મનથી થાય છે પૂજાની કોઈ આવશ્યકતા હોતી નથી પ્રભુ તો ભાવના ભોખ્યા છે જે ભક્તો પ્રેમથી પ્રભુને આંસુ સારીને યાદ કરે છે તેની પ્રાર્થના પ્રભુ જલ્દીથી અવશ્ય સાંભળે છે બલિરાજા જેવા દાનવેન્દ્ર ઉપર પણ પ્રભુએ કૃપા કરી એવા પ્રભુને આપણે કોટી કોટી વંદન કરીએ છીએ પ્રાર્થના કરીએ છીએ કે હે પ્રભુ જેવા આપ બલિરાજાને ફળ્યા એવા આપના ભક્તો ઉપર સદૈવ કૃપા દ્રષ્ટિ રાખજો બુલ ભક્ત વસ્લ ભગવાન શ્રી વામન દેવતાની છે ભગવાન નારાયણની છે સાંતાકાર ભુજગસ પદ્મનાભમ સુરેશમ વિશ્વાધારમ ગગન મેઘ વર્ણ કમલનયનમ ગમ્યમ વંદે વિષ્ણુ ભય હરમ એકનાથમ સર્વે એકનાથ ભગવાન લક્ષ્મીપતિની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌની મારા જય શ્રી કૃષ્ણ